શક્તિશ્રમ ન્યૂઝની ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો. દિયોદરમાં કિસાન મોરચા દ્વારા નમો કિસાન પંચાયતનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો તેમજ કાર્યકરો હાજર રહેલ. આ કાર્યક્રમ શરૂઆતમાં દિયોદર પંથકના ખેડૂતો અને સંતો મહંતો જીવદયા પ્રેમીઓ ઉપસ્થિત રહી હોબાળો કરી પ્રોગ્રામ રદ કરાવેલ. આ પ્રસંગે કિસાન મોરચાના જિલ્લા અગ્રણી ટીપી રાજપૂત તથા ભાજપના આગેવાનોએ સૌને સમજાવવા પ્રયાસ કરેલ, જોકે ખેડૂતો જીવદયા પ્રેમીઓ તેમની સરકાર જાહેર કરેલી ગ્રાન્ટ આપવા સૂત્રોચ્ચાર કરેલો. છેલ્લા 27 દિવસથી ભારતીય કિસાન સંઘ ગાંધીનગર ખાતે કરી રહ્યું છે આંદોલન. મુખ્ય 14 માંગણીઓ લઈ અને કિસાન સંઘ કરી રહ્યું છે આંદોલન. કિસાન સંઘના હોદ્દેદારો પછી એમએલએ ક્વાર્ટર્સ ખાતે પ્રત્યેક ધારાસભ્યને મળી અને કિસાન સંઘની માંગણીથી કરી રહ્યા છે વાકેફ. હાલ ભાજપની કિસાન પંચાયતનો પણ કરી રહ્યા છે વિરોધ. ખેડૂતોની માંગણી ન શકાય તો ગામડાઓ ખેડૂતો ચૂંટણીમાં આપશે જવાબ. ભારતીય મૂળના અને અમેરિકાના ન્યૂજર્સીમાં જન્મેલા 15 વર્ષના રૂહાન શાહ છેલ્લા 2 વર્ષથી મેકડોનાલ્ડ ફી ફૂડ ચેનલ વર્લ્ડ લેવલની સંસ્થામાં માનવતાવાદી અને સેવાભાવી સભ્ય તરીકે કાર્યરત રહી મોટા મોલ, હોટલ, મોટી કરિયાણાની દુકાન તેમજ ફી ફંડ ડોનર ઉપરાંત ઘેર ઘેર કરીને ફૂડ અનાજ ભેગું કર્યું છે અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ફ્રીમાં ફૂડ આપે છે. રૂહાન અત્યારે સ્ટેટ લેવલે કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં ફી ફંડ અભિયાન અમેરિકાના પર રાજ્યોમાં લઈ જવાનું છે. રૂહાનનો હેતુ એવો છે કે અમેરિકામાં વસતા ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને અમેરિકામાંથી ફ્રી ફૂડ મળે અને કોઈ વ્યક્તિ ભૂખ્યો ન રહે. ગોંડલના સેવાભાવી તબીબ ડૉક્ટર કેબી રાદડિયાના અમેરિકામાં વસવાટ કરતા પુત્રી ચાર્મી બેનનો રૂહાન પુત્ર છે. રૂહાનના પિતા તુષાર શાહ 9 જેટલી 5-સ્ટાર હોટલમાં પાર્ટનરશિપ ધરાવે છે અને 1500 વ્યક્તિને નોકરી આપીને રાષ્ટ્રના વિકાસમાં અમૂલ્ય યોગદાન આપી રહ્યા છે. શ્રી સિકોતર ટ્રેડર્સ, શ્રી સિકોતર ટ્રેડર્સ, સિકોતર ટ્રેડર્સ સિમેન્ટ, લોખંડના પતરા, લોખંડ પાઇપ, ચેનલ, એંગલ, બારી, બારણા, સિમેન્ટ તથા બિલ્ડિંગ મટીરિયલ્સના વેપારી, રેલવે સ્ટેશન રોડ, દિયોદર, બીકે. થરાદમાં 10 પ્રશ્નોને લઈને ઉપવાસ પર ઉતરેલા થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત અને દિલાવરસિંહ વાઘેલાની 5મા દિવસે તબિયત લથડી. થરાદના 10 પડતર પ્રશ્નો મામલે થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત બેઠા છે ઉપવાસ આંદોલન પર. છેલ્લા 5 દિવસથી મોડી સાંજે ગુલાબસિંહ રાજપૂતની તબિયત લથડી. થરાદ ડોક્ટર ટીમ દોડી આવી સારવાર શરૂ કરાઈ. 2 વખત ધારાસભ્યની તબિયત લથડી. કાંકરેજ તાલુકા મધ્યાહન ભોજન કર્મચારીઓ છે. અમારા પ્રશ્નો નીચે મુજબ છે. 1. આ યુદ્ધમાં છેલ્લા 37 વર્ષથી સાવ ન જીવા મસ્કરી સમાન માનદ વેતન, જેમ કે સંચાલકોને 1600, રસોઈયાને 1400 અને 500, મદદનીશને 1400 અને 500 અને 300 જેવું ન જીવું માદન વેતન ચૂકવવામાં આવે છે. હાલની આ કારમી મોંઘવારી તેમજ અમોને આપવામાં આવતી કામગીરી, જેમાં સમગ્ર ભારતમાં મધ્યાહન ભોજન યોજનામાં મેનુમાં એક પણ રાજ્યમાં નાસ્તાની જોગવાઈ ન હોય, ફક્ત ગુજરાતમાં કેમ? ખાતે કન્યાઓના માધ્યમિક શિક્ષણ માટે ચાલતી એકમાત્ર સંસ્થા શ્રી બોડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલય ધોરણ 9-12 સુધીના વર્ગ ચાલે છે. યાત્રાધામ અંબાજીમાં શ્રી બીડી મહેતા આરાસુરી કન્યા વિદ્યાલયમાં આજુબાજુના અંતરિયાળ અને આદિવાસી વિસ્તારમાંથી આશરે 500 કરતાં વધારે કન્યાઓ અભ્યાસ કરે છે, જેને લઈને કન્યાઓને સ્માર્ટ શિક્ષણ મળી શકે તે ઉદ્દેશ્યથી કન્યા શાળામાં સ્માર્ટ ક્લાસ બનાવવા માટે રજૂઆત કરાઈ છે.